નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનનું કાર્ય બુલેટ ટ્રેનની ગતિથી ચાલી રહ્યું છે. વલસાડના પાથરી ગામે તેમજ વાપી ખાતે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે નિરીક્ષણ કર્યું. વલસાડની સાઇટ અને વાપીના ડુંગરા ગામમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન પ્રોજેક્ટ કામ અંગે નિરીક્ષણ કરાયું હતું. બીજી તરફ ટ્રેનના કામની ગતિ તેમજ ઊભા કરવામાં આવતા પિલર બનાવવાની કામગીરીમાં પણ ઝડપ જોવા મળી હતી. બુલેટ ટ્રેન નિરીક્ષણ દરમિયાન કર્મચારીઓ સાથે વાતચીત કરી તમામ હાલચાલની પૂછપરછ કરી કર્મચારીઓને રહેવાની, જમવાની અને અન્ય તકલીફ બાબતે પણ વાતચીત કરાઈ હતી. એલએનટીના એન્જિનિયર્સને તમામ પિલરની કામગીરી પૂર્ણ કરવા અન્ય સૂચનો કરાયા હતા. સાથે બીજી તરફ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં જશે તે અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. છેલ્લે મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિકાસના કામમાં લોકો સાથ આપે છે તે પણ આપશે. બુલેટ ટ્રેનનું કામ લગભગ 2020 પછી જ્યારથી ગતિમાં આવ્યું એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે આ સપનું છે અને સપનું જ્યારે જમીન પર સાકાર થવા માટે જઈ રહ્યું છે ત્યારે એનું લગભગ નવેમ્બરથી શરૂ થયેલા કામને જે પિલર લાગી રહ્યા છે સતીશ અગ્નિહોત્રીજી અને એલએનટીની ટીમ દ્વારા ટેકનિકલ સ્ટાફ જે રીતે કામ કરી રહ્યું છે તે સ્થળ પર જઈને નિરીક્ષણ આજરોજ મેં કર્યું. આ ચોથી સાઇટ છે એટલે નવસારીથી શરૂ થયેલું સુરતથી વાપીની વચ્ચે જે કામ ચાલી રહ્યું છે જે ગતિથી કામ ચાલી રહ્યું છે એ કામને જોવા માટે હું જ્યારે આવી ત્યારે આમ જોવા જઈએ તો એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા જોવા મળે છે. વિકાસની સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે દરેક રાજ્યના લોકો અહીંયા કામ કરી રહ્યા છે. લગભગ આ પ્રોજેક્ટ દ્વારા જે ડેવલપમેન્ટ થવાનું છે એને કારણે 1 લાખ લોકોને આમાં આની સાથે જોડાયા છે, રોજગારીની તકો મળવાની છે. એમાં એન્જિનિયરો પણ હોઈ શકે, સિવિલ કામના લોકો પણ હોય, શ્રમ પણ હોય, આ બધા જ કામો સાથે મળીને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે જાપાન ટેકનોલોજીની સાથે સાથે જે મશીનરીઓ લાગી રહી છે એ ભારતમાં બનનારી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધનારી અને સ્વનિર્ભર ભારત એટલે સુરતમાં બનનારી મશીનરીઓ દ્વારા પણ આમાં ટેકનિકલ કામનો સપોર્ટ થઈ રહ્યો છે. લગભગ 20 કિલોમીટર જેટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 500 જેટલા પિલર લાગી ચૂક્યા છે અને શરૂઆતમાં જ્યારે આ 4 કિલોમીટર 6 કિલોમીટરનું કામ હતું આવનારા દિવસોની અંદર 9-10 કિલોમીટર સુધીનું કામ ઝડપથી પૂરું કરીને અમે જે આ બુલેટ ટ્રેન જે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ રહ્યા છો એ કામ લોકોને જણાઈ આવશે અને સમયસર આ કાર્યક્રમને આગળ વધારવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. જે રીતે કોરોના સમય દરમિયાન પણ આ કામગીરી ચાલી લગભગ 2020 પછી જ્યારથી આ પ્રોજેક્ટ શરૂ થયો અને અનેક ટેકનિકલ કારણ બાદ આમ ફિઝિકલી જોવા જઈએ તો ખૂબ ટૂંકા સમયની અંદર તમે જમીન પર જોઈ શકો એવું બાંધકામ ઊભું થયું છે અને એક સાથે ખૂબ બધી જગ્યા પર કામ ચાલી રહ્યા છે, ખૂબ બધી મશીનરીઓ લાગી રહી છે. એટલે એવું નથી કે એક કામનો એક સ્લોટ પતે પછી બીજો કામ આગળ ચાલે. જે કામ અહીંયા થઈ રહ્યું છે એ જ કામ નવસારી થઈ રહ્યું છે, એ જ કામ સુરત થઈ રહ્યું છે અને એની સાથે સાથે જે એના સ્ટેશનો થવાના છે એના કામો પણ થઈ ગયા છે. સૌથી અગત્યની વાત એ છે કે આખા દેશની અંદર કોઈપણ વિકાસના પ્રોજેક્ટો ચાલતા હોય તો એની અંદર જમીન સંપાદનનું કામ બહુ મહત્ત્વનું હોય છે અને આની અંદર મોટાભાગની જમીન સંપાદન થઈ ચૂકી છે. ગુજરાત સરકારનો પણ ખૂબ સારો સપોર્ટ છે અને પ્રધાનમંત્રીનું સપનું છે કે આત્મનિર્ભર ભારત અને આની અંદર આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આ સંકલ્પ અમે ખૂબ સરસ રીતે પૂરો કરવા માટે કટિબદ્ધ છે. એટલે સમયસર અધિકારીઓ દ્વારા અમારા સૌ દ્વારા પણ આ પ્રોજેક્ટ કેવી રીતે આગળ વધી રહ્યો છે, શું એ લોકોને આગળ અમે સપોર્ટ કરી શકીએ અથવા તો એ લોકો કઈ ટેકનિકથી કામ કરી રહ્યા છે ખૂબ સરસ રીતે હું કહી શકું કે સારી રીતે કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ સુરત મુંબઈ વચ્ચેનો છે અને જ્યારે વિકાસ થતો હોય ત્યારે બધાએ જેને સ્વીકારવું પડે. અમારો જે પહેલો ટ્રાયલ જે થવાની છે બિલીમોરા સુરતની વચ્ચેની એનું કામ ખૂબ ઝડપથી આગળ થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો અમદાવાદ ખાતે ડેપો લાગી જવું છે, વડોદરામાં પણ ખૂબ મોટી જગ્યા ઉપર વિશાળ જગ્યા ઉપર આના ડેપો દ્વારા કામ થઈ રહ્યું છે. નવસારી અને વલસાડની વચ્ચે તો આમ પણ તમે જોઈ શકો કે ખૂબ સારા પ્રોજેક્ટોની અંદર બધા પિલર ઊભા થયેલા તમને દેખાય છે. એટલે શરૂઆતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારણ કે જમીનની અંદર થઈને આ મોટી ટ્રેનનું જે પ્રોજેક્શનનું કામ કરવાનું એનું એના માટેની બધી તૈયારી થઈ ચૂકી છે અને ખૂબ સરસ રીતે એલએનટી અને સતીશજીની સાથે બધા મળીને કામ કરી રહ્યા છે. વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક.